नमस्कार मित्रों, आपने विषयवार तो प्रश्नों की प्रैक्टिस करवाना छे, परंतु ए पहला आपने गया वर्षना पेपरनु सॉल्यूशन जोई लईए। एवुं जोवामां आव्युं छे कि आ परीक्षामां 50% थी उपरना प्रश्नों जे पाछला वर्षोमां पूछायेला होय तेज पूछाय छे। पाछली दरेक परीक्षाना प्रश्नोने प्रेक्टिस करीशुं तो आपना पास थवाना चांसीस घणा वधी जशे। आ वीडियोमां आपणे गई एक्जाम AIB 17 सेट सी प्रश्नपत्रना पहला 25 प्रश्नों अभ्यास करीशुं। आपणो पहेलो प्रश्न छे, सपिंदा संबंधनो अर्थ जणावो। हिंदू कायदा द्वारा जे संबंधमां लग्न करवानी ना पाडवामां आवी छे एवा रिलेशनशीप, तो आनो जवाब छे बी। हिंदू कायदा मुजब માતાની ત્રીજી પેઢી અને પિતાની પાંચમી પેઢી સુધી લગ્ન થઈ શકે નહીં। પ્રશ્ન બે, આ પ્રશ્ન પણ કૌટુંબિક કાયદાનો છે। નીચેનામાંથી કયું હિન્દુ કાયદા મુજબ છૂટાછેડાનું કારણ નથી? એ માનસિક અસ્થિરતા, બી જાતીય રોગ, સી અસાધ્ય માનસિક રોગ, ડી 3 મહિનાથી વધારે અલગ રહો। આનો જવાબ છે બી। ત્રીજો પ્રશ્ન, ભારતીય ખ્રિસ્તી કયા કાયદા મુજબ ડિવોર્સ લઈ શકે છે? આનો જવાબ આપણે ખ્રિસ્તી લગ્નધારો કરી દઈએ, પરંતુ તેનો સાચો જવાબ છે સી, ભારતીય ડિવોર્સ એટલે કે છૂટાછેડા ધારો 1869। પ્રશ્ન 4, હિન્દુ ભરણ પોષણ અને દત્તક ધારો 1956 કલમ 12 શેની વાત કરે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે આપણા પાસેના 2 એક્ટમાંથી જલ્દીથી શોધી શકીશું। આ કાયદાની કલમ 12 જોતા જવાબ મળશે બી, દત્તકની અસરો। પ્રશ્ન 5, નીચેનામાંથી કયા વિષય પર જનહિત આચિકા દાખલ ના કરી શકાય? એ પારિવારિક પેન્શન, બી દંગાના પીડિતોની અરજી, સી તડછોડેલ બાળકોની અરજી, ડી ભાડૂત અને માલિક બાબત। આનો જવાબ છે વિકલ્પ નંબર ડી, ભાડૂત અને માલિકની બાબતે જનહિત યાચિકા દાખલ કરી શકાય નહીં। પ્રશ્ન 6 અને મહત્વનો પ્રશ્ન, જનહિત યાચિકા એટલે કે PIL ના પિતા કોને કહેવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, જસ્ટિસ PN ભગવતી। પ્રશ્ન 7, મુસ્લિમ મહિલા પાસે ફોજદારી કાયદેની સહિતા 1973 કલમ 125-128 સુધીનો વિકલ્પ છે, જે મુસ્લિમ મહિલા તલાક પરના અધિકારનું રક્ષણ 1986ની કઈ કલમ જણાવે છે? વિકલ્પ એ કલમ 5, બી કલમ 6, સી કલમ 7 કે ઉપરની એક પણ નહીં। આનો જવાબ પણ આપણને 2 એક્ટમાંથી સીધી રીતે મળી જશે, કલમ 5। પ્રશ્ન 8, હિન્દુ લગ્ન ધારાની કલમ 11 મુજબ કયું રદ લગ્નનું કારણ નથી? એ દ્વિપત્નિત્વ, બી પ્રતિબંધિત સંબંધની શ્રેણી, સી સપિંદા સંબંધ, ડી બાળ લગ્ન। આનો જવાબ પણ 2 એક્ટની કલમ 11 જોશું તો મળી જશે, જવાબ છે વિકલ્પ એ, દ્વિપત્નિત્વ। પ્રશ્ન 9, આ પ્રશ્ન બંધારણ આધારિત છે। નીચેનામાંથી કઈ રીત લોકસેવક વિરુદ્ધ થઈ શકે? એ પરમાદેશ, બી પ્રતિષેધ, સી અધિકાર પૂછા, ડી ઉત્પેશન। મિત્રો, રીટનો પ્રશ્ન પરીક્ષામાં આવશે જ, એટલે દરેક રીટ વિશેની તૈયારી કરી દેવી। આનો જવાબ છે સી, અધિકાર પૂછા। પ્રશ્ન 10, આ 2 એક્ટની બહારનો પ્રશ્ન છે। રેગ વર્સિસ બલવિન કેસ કયા વિષય પર છે? એ મંડળો, બી પ્રાકૃતિક ન્યાય, સી રાજ્ય જવાબદારી, ડી પ્રતિનિધિત્વ વિધાનમંડળ। જવાબ છે બી, પ્રાકૃતિક ન્યાય। પ્રશ્ન 11, ઓડી અલ્ટ્રમ પાર્ટમ, બીજા પક્ષને પણ સાંભળો નો અર્થ એ વ્યક્તિને સાંભળ્યા વિના નકારી શકાય નહીં, બી ન્યાયિક સંસ્થાએ બોલવાનો મોકો આપવો જોઈએ, સી કોઈ વ્યક્તિ પોતાના કેસનો જજ ના હોઈ શકે, ડી કોઈએ ન્યાયાલયથી ગભરાવવું ના જોઈએ। આનો જવાબ છે વિકલ્પ બી, ન્યાયિક સંસ્થાએ બોલવાનો મોકો આપવો જ જોઈએ। પ્રશ્ન 12, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નિયમો બનાવવાની સત્તા કયા કાયદાથી મળેલ છે? આનો જવાબ આપણે એડવોકેટ એક્ટના પહેલા પાના પરથી આપી શકીએ, જવાબ સી એડવોકેટ એક્ટ 1961। પ્રશ્ન 13, કોઈ એડવોકેટ જ્યારે પ્રેક્ટિસ શરૂ હોય ત્યારે દિવસના કેટલા કલાક કોઈ માન્યતા પ્રાપ્ત કોલેજમાં ભણાવી શકે? જવાબ છે વિકલ્પ બી, 3 કલાક ભણાવી શકે। પ્રશ્ન 14, વકીલે બનાવટી દસ્તાવેજ બનાવી પ્રોફેશનલ મિસકન્ડક્ટ કરેલો એ કયા કેસમાં જણાવેલ? આનો જવાબ છે વિકલ્પ એ, પ્રતાપ નારાયણ વર્સિસ YP રહેજા। પ્રશ્ન 15, નીચેનામાંથી કયો જનહિત યાચિકાનો હકીકતનો ઉદ્દેશ નથી? એ કાયદાના શાસનનો સત્કાર, બી ન્યાયની અસરકારક પ્રાપ્તિ, સી મૂળભૂત હકોની અર્થપૂર્ણ અનુભૂતિ, ડી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવી અને સંપત્તિ બનાવવી। જવાબ છે વિકલ્પ ડી। પ્રશ્ન 16, હુસેન નારા ખાતુન વર્સિસ બિહાર રાજ્યનો કેસ
क्या मूलभूत अधिकार साथ जोड़ायेल छे? ए झड़पी न्यायनो हक, बी स्वच्छ पर्यावरणनो हक, सी मफत कानूनी सहायनो हक, डी उपरनो एक पण नहीं। आनो जवाब छे विकल्प सी। प्रश्न 17, डॉक्ट्रिन ऑफ लिफ्टिंग ऑफ ओर पेइंग द कॉर्पोरेट बिल क्या कायदा साथ संकळायेल छे? आनो जवाब छे विकल्प बी कंपनी दारू। प्रश्न 18, पर्यावरण संरक्षण अधिनियम 1986 ની કઈ કલમ હેઠળ રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલની અપીલ થશે? આ જવાબ પણ આપણે બે એક્ટમાં જોશું તો મળશે। જવાબ છે બી કલમ 5A। પ્રશ્ન 19, નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજે પર્યાવરણના સંરક્ષણને સંબંધિત છે? આ પ્રશ્નનો જવાબ બંધારણના મૂળભૂત ફરજોવાળા ભાગમાંથી મળશે। જવાબ છે વિકલ્પ બી કલમ 51AG। પ્રશ્ન 20, ग्राहक सुरक्षा धारा 2019 हेठळ स्थापायेल राष्ट्रीय ग्राहक तकरार निवारण कमीशन में थती फरियादनी न्यायिक हकूमत केटला वेल्यूना माल अने सेवानी होय छे? आ जवाब पण बे एक्टमांथी मळशे। विकल्प बी 10 करोड़। प्रश्न 21, अ एक व्यक्ति जेने ब द्वारा इरादापूर्वक के जे इलेक्ट्रॉनिक रेकॉर्ड राखवामां आवे छे जे इन्फॉर्मेशन टेक्नोलॉजी एक्टमां शुं नामे ओळखवामां आवे छे? जवाब विकल्प सी एड्रेसी। પ્રશ્ન 22, વેપાર સંગઠન એટલે કે ટ્રેડ યુનિયનની નોંધણી માટે ઓછામાં ઓછા કેટલા લોકો જોઈએ? જવાબ વિકલ્પ ડી 7। પ્રશ્ન 23, જો કોઈ વકીલ એડવોકેટ એક્ટની કલમ 35 મુજબ રાજ્ય બાર કાઉન્સિલ દ્વારા બનાવેલી શિસ્ત કમિટીના આદેશથી અસરગ્રસ્ત હોય તો તે કેટલા દિવસમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અપીલ કરી શકે? જવાબ વિકલ્પ સી 60। પ્રશ્ન 24, એબીસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ નક્કી કર્યું કે તેને જાહેર કંપનીમાં રૂપાંતર થવું છે, તો તેનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં બદલાવ કરવા કેવું રિઝોલ્યુશન પસાર કરવું જોઈએ? જવાબ છે વિકલ્પ બી સ્પેશિયલ એટલે કે ખાસ રિઝોલ્યુશન। પ્રશ્ન 25 અને આજનો છેલ્લો પ્રશ્ન, જો ઉદ્યોગમાં 100 કરતાં વધારે કામદારો હોય તો તેઓ એ સક્ષમ અને યોગ્ય ખાલી જગ્યા નિમવા જોઈએ જે નક્કી કરેલ ફરજોનું વહન કરે? જવાબ એ સુરક્ષા અધિકારી। હવે આગળના પ્રશ્નની પ્રેક્ટિસ બીજા વિડીયોમાં કરીશું। થેન્ક યુ।